पांच दिवस थी अविरत अस्खलित जेने कहवाय दिव्य वाणी मां परम पूज्य गुरुदेव मन श्री राम समाचार द्वारा रचित आ 19 पुराण एवा प्रज्ञा पुराण कथा की जे रचना अने ए नाजे काई प्रज्ञा पुराण कथा ना जे संदेश छे ए उदाहरण सहित ना તમને થાય આ કથા કેવી હશે, પણ આ પાંચ દિવસ દરમિયાન જેને પણ સાંભળી હશે એને 100% મજા આવી શકે ખાતરી આપીએ છીએ અમે. તો એવી આ કથાનું આયોજન પાછળ આ કઈ નાનું કામ નથી, કેટલા દિવસોથી આનું આયોજન થઈ રહ્યું હતું. તો આ કથાના આયોજનને સફળ બનાવવા માટે પેલા પણ સવારે યજ્ઞમાં પણ કીધું હતું કે જે બહેનોની ટીમોએ આ ભગીરથ કાર્ય હાથમાં લીધું હતું અને સફળ બનાવ્યું છે એ બેનો બધા ધન્યવાદ પાત્ર છે, વંદનીય છે બધા માટે. અને એમાં મેં સવારે કીધું હતું કે જાગૃતિ બેને ખરેખર એનું નામ સફળ બનાવ્યું છે, નામ પ્રમાણે ગુણ છે એને ધોરાજીને જાગૃત કર્યું છે, સુષુપ્તમાં સ્વસ્થમાંથી એને જાગૃત કર્યું છે. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેના જેના અહીંથી નામ લેવામાં આવે પેલા વેલા તો આ કથાનું વાંચન કરનાર વ્યાસજી વ્યાસપીઠ ઉપર જે વિરાજમાન છે અમારા જેતપુરના ગાયત્રી પરિવારના પ્રખર પરિવ્રાજક પરિજનબેન શ્રી મતી ગીતાબેન જોશી વક્તા તરીકે, તો હું એનું સન્માન કરવા માટે બોલાવીશ શ્રીમતી પાર્વતીબેન ઉકાભાઈ વૈષ્ણવ ધોરાજીના બેન આવશે. ચાલો સસરા ત્રીજા
એવા અમારા પ્રતિકભાઈને વિનંતી કરું.
भारतीय संस्कृति ऋषि मुनि देवताओं अने अतिथियों का सम्मान करे छे।
આપી અને કતાર થાય છે ગાયત્રી પરિવાર દોરા છે. તમે ભયા જાઓ भर्गो देवस्य धीमहि